હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું આપણા કાઠિયાવાડી કિચનમાં તો આજે આપણે બનાવીશું મસાલા પાપડ જ્યારે તમને કંઈક હેલ્ધી અને કંઈક ચટપટું ખાવાનું મન થાય ત્યારે તમે આ રેસીપીને ટ્રાય કરી શકો છો અને આ ખૂબ જ સરળતાથી બનીને રેડી થઈ જાય છે તો મસાલા પાપડ બનાવવા માટે મેં લીધા છે અહીંયા અડદના પાપડ જે મોટી સાઇઝના પાપડ આવે એ લીધા છે તમારી પાસે નાની સાઇઝના પાપડ હોય તો તમે એ પણ યુઝ કરી શકો છો તો આપણે આ પાપડને શેકી લેવાના છે તો હું આને ડાયરેક્ટ ફ્લેમ ઉપર જ શેકી લઈશ તમે આને જે રોટલી બનાવવાનો તવો આવે એની ઉપર પણ શેકી શકો છો તો આ પાપડને શેકતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને ખૂબ જ ઝડપથી આ પાપડને પલટાવીને શેકી લેવાના છે તર પાપડ છે તે દાજી જશે તો અહીંયા મારા પાપડ છે તે શેકાઈને રેડી છે તો હવે આપણે સૌથી પહેલાં આની ઉપર ડુંગળી એડ કરીશું જેને મેં ખૂબ જ ઝીણી ઝીણી કટ કરીને લીધી છે તો ડુંગળી તમને જેટલી વધારે કે ઓછી પસંદ હોય એ પ્રમાણે તમે લઈ શકો છો ત્યારબાદ આપણે આમાં ઝીણા સમારેલા ટમેટા એડ કરીશું ટમેટાનો જે વચ્ચેના બીજનો ભાગ આવે એ દૂર કરી લેવાનો છે જેથી કરીને ટમેટામાં કોઈપણ જાતનું પાણી ના રહે જો ટમેટામાં પાણી રહેશે તો પાપડ છે તે ખૂબ જ પોચા પડી જશે અને ક્રંચી નહીં રહે અને હવે આપણે કાચી કેરી એડ કરીશું અત્યારે કેરીની સિઝન છે તો હું કેરી એડ કરી રહી છું જો ના હોય તો સ્કીપ કરી શકાય છે હવે આપણે આની ઉપર મીઠું એડ કરીશું ત્યારબાદ લાલ મરચું એડ કરીશું તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો ત્યારબાદ આપણે આની ઉપર થોડુંક લીંબુનો રસ એડ કરીશું અને હવે મેં અહીંયા લીધી છે ઝીણી નાયલણની સેવ તો આપણે એની અંદર આ સેવ એડ કરીશું અને ત્યારબાદ આપણે જે પાપડ એક શેકીને એક્સ્ટ્રા રાખ્યો હતો એને પણ ભૂકો કરી અને આની ઉપર આપણે એડ કરીશું આવી રીતના ઉપરથી પાપડ નાખવાથી ખૂબ જ ક્રંચી આપણા પાપડ લાગે છે અને ખૂબ જ મસાલા પાપડનો ટેસ્ટ સારો આવે છે તો હું અહીંયા આખું પાપડ છે જેને ક્રશ કરી અને આની ઉપર સારી રીતના ફેલાવી લઈશ ત્યારબાદ આપણે આની અંદર એડ કરીશું પાછી ડુંગળીનું લેયર અને ત્યારબાદ હું થોડાક ટમેટા પણ એડ કરીશ અને કલરફુલ કરવા માટે કલરફુલ હોય તો ખાવાનું ખૂબ જ મન થઈ જાય છે અને થોડાક સિંગદાણા લીધા છે આ કાચા સિંગદાણા છે તમે ખારી શીંગ પણ લઈ શકો છો તો શીંગદાણાથી ખૂબ જ સરસ ટેસ્ટ લાગે છે અને હજુ થોડાક ટમેટા એડ કરીશ અને પાછું ઉપરથી થોડુંક મીઠું ત્યારબાદ ઉપરથી થોડુંક લાલ મરચું તમે અહીંયા ચાટ મસાલો પણ લઈ શકો છો મારી પાસે નથી તો મેં નથી એડ કર્યો થોડોક લીંબુનો રસ અને પાછી થોડીક નાયલોન સેવ અને સાથે જ લાસ્ટમાં આપણે ફ્રેશ ધાણા એડ કરીશું તો અહીંયા આપણો મસાલા પાપડ બનીને રેડી છે ખૂબ જ સરળતાથી બની જાય છે અને ટેસ્ટમાં આ ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરો અને મને કોમેન્ટમાં જણાવો કે તમને આજની આ રેસીપી કેવી લાગી રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો તો આજની આ રેસીપીમાં બસ આટલું જ ફરી મળીએ એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ